પાટણ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા પાટણ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું. અહેવાલ મુજબ હકીકત એ છે કે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ સોસાયટી દ્વારા જે પણ ભરતી કરવામાં આવી છે, જેમાં ઉમેદવારો લાયકાત વગરના હોય છે, ખરેખર નિયમ મુજબ પહેલાં ઉમેદવારોની પસંદગી એક્સ આર્મી હોમગાર્ડ નિવૃત્ત હોય તેવા ઉમેદવારોની ભરતી થવી જોઈએ. પરંતુ જીઆઈએસએફ દ્વારા એજન્ટો દ્વારા લાયકાત વગરના લોકોને હોમગાર્ડના ખોટા પ્રમાણપત્રો રજૂ કરી મોટું કૌભાંડ કર્યું હોય તેવું લાગે છે. તો આ સંદર્ભે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે પાટણ જિલ્લા કલેક્ટર દ્વારા કોઈ પણ નિષ્ઠાવાન અધિકારીની તપાસ આપીને જીઆઈએસએફએસમાં થયેલ કૌભાંડની યોગ્ય તપાસ થાય અને તે લોકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. આ આવેદનપત્ર આપવામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગુજરાત પ્રદેશ સહ કન્વીનર માળજીભાઈ સરવૈયા, જોઈન્ટ પ્રભારી મનોજ પરમાર, ગુજરાત પ્રદેશ સહ કન્વીનર અને પાટણ જિલ્લા પ્રમુખ હરગોવંતભાઈ મકવાણા, ચાણસ્મા તાલુકાના પ્રમુખ નરેશ પરમાર, સરસ્વતી તાલુકાના પ્રમુખ જગદીશભાઈ પરમાર, હારીજ તાલુકાના પ્રમુખ મેહુલભાઈ તેમજ બ્રિજલભાઈ, બબાભાઈ કરશનભાઈ, સંજયભાઈ, જાદવ મહેશભાઈ, ઠાકુર બાબુજી આર, ઠાકુર કનુભા વી તેમજ બીજા તમામ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યકરો તેમજ હોદ્દેદારો હાજર રહ્યા હતા. ઉત્તર ગુજરાત રાષ્ટ્રીય અધિકાર મંચ, ખાસ કરીને પાટણ જિલ્લો, તો પાટણ જિલ્લા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તરફથી આજે કલેક્ટરને અમે જે મુદ્દા નિર્ધારિત કર્યા છે એ મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અમારા મુદ્દા છે, અમારો વિષય છે GISFSમાં વર્ષ 2011, 2013 અને 2021માં હોમગાર્ડ, આર્મી, SRP, BSF, SSB, GRD પ્રમાણપત્રો આપી ભરતી કરવામાં આવેલ તે તમામ ઉમેદવારોના પ્રમાણપત્રો વેરિફિકેશન કરાવી GISFS ઓફિસના સુથાર સાહેબ અને તેના પરિવારના નામે બે ટેપની રોકડ વ્યવહાર જે થયેલો હોય તેની યોગ્ય તપાસ કરવી અને યોગ્ય તપાસ કરી જ્યાં પણ ખોટું થયું હોય એના વિરુદ્ધની અંદર યોગ્ય પગલાં લેવા એવી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ તરફથી અમારી માગણી છે.